गुड मॉर्निंग। आपणे सेकंड लेक्चर ની અંદર કોષ વિભાજન અને કોષચક્ર ની અંદર આજે સંભાજન છે એની શરૂઆતની અવસ્થા ઉપર સંભાજન જોવાનું છે। ધોરણ 11 માં 10મો પાઠ ટૂંકો છે, પરંતુ મીટ માટે આયતી છે, ધોરણ 12 ની સમજૂતી માટે પણ અતિ મહત્વનો છે। અહીંયા આપણે નેક્સ્ટ ગયો જે આપણો લેક્ચર છે તેની અંદર કોષ વિભાજન છે એની જરૂરિયાત શું છે, કોષ વિભાજન છે એની અંદર કોષમાં રહેલો વિશ્વ કે આયકો એનું વાક્ય છે, ત્યાર પછી સજીવોની અંદર કોષ વિભાજનની અંદરના મુખ્ય બે પ્રકારો છે, આવી પ્રારંભિક ચર્ચાઓ કરેલી। આજે આપણે એની પ્રથમ સમસૂત્રી ભાજન અથવા તો જેનું બીજું નામ સંભાજન છે એની આપણે શરૂઆત જોઈએ। સમસૂત્રી ભાજન એટલે અહીંયા આ વિભાજનની અંદર માતૃકોષો તથા બાળકોષોની અંદર અણુસૂત્રોની સંખ્યા છે એ જળવાઈ છે, હતી એમ ની એમ સરખી રહે છે, જેટલી હતી એટલી, એટલે એને સંભાજન અથવા તો સમસૂત્રી ભાજન આવા બે માંથી કોઈ પણ એક નામ આપણે ઓળખીએ છીએ। આ છે એનો નાટકીય તબક્કો છે, એટલે એકદમ ઝડપથી પૂરો થવાનો છે, એટલે કે પંચાણો ટકા જો આંતરાવસ્થામાં કોષ રહેતો હોય તો વિભાજનની આ અવસ્થા છે એની અંદર માત્ર 5% જેટલો સમય કાઢે। આપણે ગયા લેક્ચરમાં જોયું કે ભાઈ 24 કલાકનું જે માનવનું કોષચક્ર છે એની અંદર 23 કલાક તો આંતરાવસ્થામાં કાઢે, 1 કલાકની અંદર આ બધી અવસ્થાઓ છે પૂર્ણ કરે। અહીંયા દરેક કોષો છે એનું પુનઃગઠન થાય, પુનઃગઠન એટલે એકવાર બધા તૂટે ફરી પાછું બને, પુનઃ એટલે રિવર્સ ફરી પાછું બને। આ સંભાજન છે એને આપણે કોઈ સ્પષ્ટપણે જુદી પાડી શકાતી પ્રક્રિયા નથી, એકદમ સરળ છે, પરંતુ આપણે વ્યવસ્થિત સમજાય એટલા માટે જીવ વિજ્ઞાનની અંદર આને મુખ્ય બે ભાગે વિભાજિત કરેલી છે। ખાસ યાદ રાખજો, હકીકતમાં ભાગ નથી, હકીકતમાં તો સળંગ પ્રક્રિયા છે, સમજૂતી માટે આપણે એના બે ભાગ કર્યા છે। ક્યાં બે ભાગ? તો કે કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન। આમાં કોષ કેન્દ્ર વિભાજન છે એ પ્રથમ ઘટના છે અને કોષ રસ વિભાજન છે એ પછીની ઘટના છે। કોષ કેન્દ્ર વિભાજન છે એને કેરિયોકાઇનેસિસ કહે છે અને કોષ રસ વિભાજન છે એને સાયટોકાઇનેસિસ, ફરી પાછા 4 ઉપતબક્કાઓની અંદર વહેંચવામાં આવે છે। આ હકીકતની અંદર સળંગ પ્રક્રિયા છે, ફરી પાછું યાદ કરાવવું એટલે કોઈ એક પ્રક્રિયા અંત થાય બીજી પ્રક્રિયા ચાલુ થાય એવો કોઈ સ્પષ્ટ એની અંદર ગેપ હોતો નથી। વાક્ય રચનાની અંદર ખાસ યાદ રાખવાનું હોય કે કોઈ એવી વાત નહીં કરવાની કે આ પ્રક્રિયા છે એ અહીંયા પૂરી થઈ ગઈ, એવી પૂરી થતી જ નથી સ્પષ્ટપણે, ખાલી પ્રક્રિયાની ઓળખ આપવાની કે આ પ્રક્રિયામાં આવી ઘટનાઓ છે એ ઘટે છે। અહીંયા આ તબક્કાઓને મુખ્ય 4 કેટા તબક્કાઓમાં વિભાજિત કરેલા છે, પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોતરા અવસ્થા અથવા તો અંત્યાવસ્થા, આના બીજા નામ પૂર્વાવસ્થા એટલે પૂર્વાવસ્થા કહે છે, ભાજના અવસ્થાને મધ્યાવસ્થા પણ કહીએ છીએ, ભાજનોતરા અવસ્થા એને ભાજનોતરા અવસ્થા કહીએ અને અંત્યાવસ્થા છે એને ભાજના ધીમા અવસ્થા આવું પણ નામ અપાય છે। પૂર્વાવસ્થા છે પ્રોફેસરની વાત કરીએ તો કે પૂર્વાવસ્થા છે એ જીટુ તબક્કા એટલે કે એસ તબક્કાની અંદર ડીએનએ સેલ ધરણ પડે, ત્યાર પછી જીટુ તબક્કો આવ્યો કે જેની અંદર કોષની અંદર ફૂટતા દરેક પ્રોટીન સેલ નિર્માણ થઈ ગયું, ઉચ્ચ સંકર નિર્માણ થઈ ગયું, જે કોષરસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજનમાં જરૂરિયાત હતા, ત્યાર પછી તરત જ અહીંયા જીટુ તબક્કા પછી તરત જ આ પ્રથમ અવસ્થા તરીકે ચાલે પૂર્વાવસ્થા। અહીંયા એસ તબક્કામાં જે ડીએનએનું વિઘટન થયું એ છૂટું નહોતું, બે જુદા ઝુમખા નહોતા, એક જ ઝુમખું છે એટલે કે હવે એ ડીએનએનું જે ઝુમખું હતું એનું અહીંયા શું થાય તો કે સંગ્રહ ચાલુ થાય એટલે કે ભેગું થતું જાય, જેને ઘનીકરણની પ્રક્રિયા કહેવાય। આ ઘનીકરણની પ્રક્રિયા છે એની અંદર ડીએનએ છે એ સ્પષ્ટ થોડું થોડું ઘનિત થવા લાગે, સ્પષ્ટપણે અત્યારે રંગસૂત્ર દેખાતા નથી, ખાસ મગજમાં યાદ રાખે। હવે આ ઘનીકરણની શરૂઆત થાય એ પૂર્વાવસ્થાની ઓળખાણ કે ભાઈ ઘનીકરણ થાય એટલે પૂર્વાવસ્થા છે એ ચાલુ થઈ છે એવું આપણે કહીએ છીએ। ત્યાર પછી જોઈએ તો એ તબક્કાની અંદર જે બેવડાયેલો છે આ ડીએનએ છે એ હવે એક જ સૂત્ર અને વચ્ચે સેન્ટ્રોમિયરની રચના એવું દેખાવાની શરૂઆત, સાથે સાથે આની અંદર રહેલી અંગિકાઓ છે કે જે આપણે કોષની અંદરની અંગિકાઓ ગ્રંથિકાઈ છે, અંતઃકોષ રસચાળ છે, આ બધી અંગિકાઓ છે એ લુપ્ત થવા માટે ધીમે ધીમે તૂટવા માટે કોષ કેન્દ્રનો પડદો છે એ તૂટી જાય, રંગસૂત્ર દ્રવ્ય છે કોષની અંદર થોડુંક એવું ફેલાય, ઘનીકરણની શરૂઆત થાય, વચ્ચેનો જે ઘાટો વિસ્તાર કોષ કેન્દ્રિકા છે એ પણ અહીંયા શું થાય તો કે તૂટવા માટે એ તબક્કા
કક્ષાની અંદર તારા કેન્દ્ર પણ બે બન્યા. તારા કેન્દ્ર ની અંદર યાદ કરીએ તો ભાઈ બે એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી રચનાઓ છે. આ બે રચનાઓ છે એને આપણે સળંગ કહેતા હોય, તારા કાય કહીએ. એમાંની કોઈ પણ એક ને આપણે તારા કેન્દ્ર કહેતા. આવા તારા કાય બે નિર્માણ પામેલા છે. આ બંને તારા કાય છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ, એટલે કે ડાબી બાજુએ એક જમણી બાજુએ છે, એટલે શું થશે? અથવા તો એક ઉપર કે નીચેની તરફે છે એ ખસવાની શરૂઆત કરશે, જેને કારણે દ્વિધ્રુવીય ત્રાક નું નિર્માણ થશે. દ્વિધ્રુવીય ત્રાક એટલે કે અહીંયા જે આકાર બન્યો છે ત્રાકાર, ત્રાકાર એટલે ચુંબકી સોય જેવો આકાર, બંને બાજુ મળેલો છે, વચ્ચેનો ભાગ છે ફૂલેલો પોળો છે. તો અહીંયા દ્વિધ્રુવીય ત્રાક ના નિર્માણ ની શરૂઆત થાય. ખાસ એ યાદ રાખવાનું કે દ્વિધ્રુવીય ત્રાક ના નિર્માણ ની શરૂઆત થાય એ દરમિયાન તારાકાય માંથી કિડની પ્રોટીન ની સૂક્ષ્મ નલિકાઓ બહાર નીકળે, જેને એસ્ટર્સ કહેવામાં આવે. આ એસ્ટર્સ છે એ દ્વિધ્રુવીય ત્રાક ની સાથે જોડાય અને સંભાજનીય પ્રસારણ ની રચના કરે. આ સંભાજની પ્રસારણ છે એ બે વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ જાય અને હવે આ રંગસૂત્રો છે એના ઘનીકરણ ની આગળની અવસ્થા આવશે, જે ભાજની અવસ્થા. મુખ્ય ઘટનાઓ કઈ? તો કે ભ્રૂણ અવસ્થાની મુખ્ય ત્રણ ઘટનાઓ આપણે લખી શકીએ. તો કે રંગસૂત્રો નું ઘનીકરણ થઈ સેન્ટ્રોમિયર યુક્ત એકલ સૂત્રો બનવાની શરૂઆત થઈ. બીજી તો કે દ્વિધ્રુવીય ત્રાક અને સૂક્ષ્મ નલિકા નું નિર્માણ થયું. ત્રીજું કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા ગોલગીકાય અંતકોષ રસાળ છે એના લોક ની શરૂઆત થઈ, લોક થવો ડિલીટ થવાની શરૂઆત. હવે વનસ્પતિ કોષ છે ને એની અંદર કોષ કેન્દ્ર છે પરંતુ ત્યાં તારાકાય નથી, તેમ છતાં પણ ત્યાં દ્વિધ્રુવીય તારાક નું નિર્માણ થાય છે. પરંતુ આ ત્રાક છે એનું સંચાલન તારાકાય દ્વારા થતું નથી, એનું સંચાલન છે તે કોષ રસીય પ્રોટીન દ્વારા થાય છે, કે જે એને હવે બે વિભાગની અંદર વિભાજિત કરે છે. પૂર્વાવસ્થા છે એની કોઈ આપણે ફિગર આપ્યું છે કે ભાઈ કેવી છે? તો સિમ્પલ એની આકૃતિ છે કે ઓળખાણ માટે આપણે જોતા હોઈએ છીએ. વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક આવા છિદ્રો છે જે બંને પડદાઓના જોડાવાથી બને છે. એની અંદર જનનદ્રવ્ય છે એ ગૂંચળા સ્વરૂપે આવે છે અને વચ્ચે ક્યાંક ઘાટ ગૂંચળા સ્વરૂપે કોષ કેન્દ્રિકાઓનો વિસ્તાર પણ આવે. તો કે અંતરકોષ રસાળ જેવી નલિકાઓ છે, ક્યાંક ગોલગીકાય જેવી નલિકાઓ છે, આ બધી નલિકાઓ છે એ હવે તૂટવાની શરૂઆત થાય. તૂટવાની શરૂઆત થાય એટલે પૂર્વાવસ્થાની અંદર તો કે આપણે દર્શાવવાનું શું? તો કે ઘનીકરણ દર્શાવો રંગસૂત્રોનું. રંગસૂત્રોના ઘનીકરણની સાથે સાથે જે પેલી અંગિકાઓ છે એનો બધાનો લોક દર્શાવવાનો, એટલે થશે શું? પેલા તો તારા કેન્દ્રો છે એ વિરુદ્ધ ધ્રુવ પર પૂછવાની શરૂઆત કરશે. આ ના ધોરો તો પણ ચાલે એને દૂરો તો પણ ચાલે એની અંદર નું જે રંગસૂત્ર દ્રવ્ય એ હવે સંગમિત થાય છે. હજુ અહીંયા સ્પષ્ટ રંગસૂત્રો દેખાતા નથી, જે કોષી અંગિકાઓ હતી એ પણ હવે શું થઈ ગઈ છે? તો કે ટુકડાઓની અંદર વિભાજિત થઈ ગઈ છે. આવી રીતે
રીતના છે અહીંયા નિર્માણ થયું છે. આના પછીની અવસ્થા છે એટલે બાજુના અવસ્થા છે, હવે આપણે નેક્સ્ટ લાઈનમાં જોઈએ. બીજી અવસ્થા બાજરા અવસ્થા છે. બાજરા અવસ્થાને મધ્ય અવસ્થા પણ કહે છે. બીજું નામ છે મધ્ય અવસ્થા. અહીંયા જે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્રનો લોભ પૂરો થાય એટલે બાજરા અવસ્થાની શરૂઆત થાય, કેમ કે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનો જે લોભ છે એ પૂર્વ અવસ્થાની અંદર આવે છે. પૂર્વ અવસ્થા પછી આ ભાજના અવસ્થા ચાલુ થાય. આ ભાજના અવસ્થા ચાલુ થાય એટલે કોષ કેન્દ્ર છે એ તો તૂટી ગયું, એટલે જે રંગસૂત્ર દ્રવ્ય છે કે જે એકલ સૂત્રોની અંદર નિર્માણ થવાની શરૂઆત થઈ હતી એ હવે સમગ્ર કોષ રસની અંદર ફેલાઈ આખા, કેમ કે કોષ કેન્દ્ર જેવી રચના હવે અહીંયા રહેતી નથી. ત્યાર પછી અહીંયા સ્પષ્ટ રંગસૂત્ર દેખાવાની શરૂઆત થઈ ગઈ. જે રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ છે, પૂર્ણ અવસ્થાએ પહોંચી જાય. હવે રંગસૂત્ર છે કે આપણે જોયું હતું કે રંગસૂત્રનું આપણે બંધારણ જોયું કે વચ્ચે કઈક ગોળ તકતી છે જેને આપણે કહીએ છીએ સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર ની ઉપર ભૂજાઓ છે, નીચે ભૂજાઓ છે જેને આપણે એકલ સૂત્રો અથવા તો ક્રોમેટિન કહીએ છીએ અથવા તો સિસ્ટર ક્રોમેટિન કહીએ છીએ. આ બધી અવસ્થાઓ છે અહીંયા સ્પષ્ટ દેખાય. અહીંયા કેમ સીધું બને છે કે કોઈ પૂછે કે ભાઈ રંગસૂત્ર છે એ કોષની અંદર ક્યારે દેખાય, તો ભાજના અવસ્થા. ખાસ યાદ રાખજો, ઘણી બધી વાર આ એમસીક્યુ છે પૂછાયેલો છે કે સ્પષ્ટ રંગસૂત્રો ક્યારે દેખાય ભાજના અવસ્થાની, એટલે આ અવસ્થાની અંદર રંગસૂત્રો છે એના માઇક્રોસ્કોપ ની અંદર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અને રંગસૂત્રના જે ભાગો છે જેને આપણે સેટેલાઇટ કહેતા હતા, ટેલોમર ડીએનએ કહેતા હતા, ત્યાર પછી વચ્ચેનું સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયર ની ઉપર ઉપસેલી બે તકતીઓ જેને આપણે કાઇનેટો ઉપર કહીએ છીએ એ બધું અહીંયા સ્પષ્ટ દેખાય, એનો અભ્યાસ આ અવસ્થામાં થઈ શકે આપણે. ત્યાર પછી તો કે આ રંગસૂત્રો છે એના બે એકલ સૂત્રોને જોડતું જે સેન્ટ્રોમિયર છે એ ડાબી અને જમણી બંને બાજુ એક એક ઉપસેલી બીબ જેવી રચના છે, ઊંધી રકાબી જેવી રચના છે. આ રચનાને આપણે કાઇનેટો ઉપર કહીએ છીએ. આ કાઇનેટો ઉપર છે એની બંને તરફેથી એક એક ત્રાક દંડો જોડાય, એક ડાબી બાજુના ધ્રુવનો જોડાય, એક જમણી બાજુના ધ્રુવનો જોડાય. ઉપર નીચે વિભાજન લખતા હોઈએ તો એક ઉપરના ધ્રુવનો જોડાય, એક નીચેના ધ્રુવનો જોડાય. ત્યાર પછી આ જે ત્રાક ધ્રુવો છે એ શું કરશે, તો કે આ રંગસૂત્રોને પોતપોતાની તરફ ખેંચશે. ખેંચે એટલે આ રંગસૂત્રો છે કે વચ્ચેની પટ્ટીઓ તરફ ગોઠવાઈ જાય, એટલે થશે શું, આજે તારા કેન્દ્રો છે રંગસૂત્રો છે સ્પષ્ટ અહીંયા દેખાવા માંડે છે આપણે. એટલે વચ્ચે સેન્ટ્રોમિયર, બંનેની તરફ એક એક એકલ સૂત્ર, આ રંગસૂત્રો છે એની અંદર ઉપરથી આવી રીતના તાતણાઓ છે એ ત્રાકતંતુઓના સ્વરૂપે છે અહીંયા જોડાશે. હવે આ શું કરશે, તો કે ત્રાકતંતુઓ એને ઉપર અને નીચેની તરફ છે ખેંચશે. ત્રાકતંતુઓ છે ઉપરના ધ્રુવ સાથે પણ જોડાયેલા છે. એટલે હવે આ બધા વચ્ચેની તરફ ગોઠવવાની શરૂઆત કરશે.
આવી ગોઠવણી છે એ થશે કે એટલે કે રંગસૂત્રો છે એ બધા એક વચ્ચેની મધ્ય પટ્ટી ઉપર ગોઠવાઈ છે. હવે અહીંયા બીજું દ્રાક્ષા માટેનું જે ધ્રુવ છે અને આ જો ત્રાકાકાર ત્રાકાકાર એટલે અહીંયા તમે રચના જોશો તો આ ત્રાક આવી રીતના આકાર થાય છે ચુંબકી સોય જેવું. એટલે ઉપરના બે ભાગો છે એ સાંકડા, નીચેનો ભાગ છે એ કેવો થશે ઉપર નીચેનો સાંકડો વચ્ચેનો ભાગ કોળો. અહીંયા વચ્ચેની જે ગોઠવાય છે આ ગોઠવણી છે એને આપણે આજે જે તલ ઉપર ગોઠવું એને આપણે ભાજન તલ અથવા તો મધ્યાવસ્થા પટ્ટિકા કહીએ છીએ. આ મધ્યાવસ્થાની ઓળખાણ છે. અહીંયા આ રંગસૂત્રીય તંતુઓ છે અને સળંગ તંતુઓ છે આવા બે ત્રાક તંતુઓના પ્રકાર પડ્યા છે. જેમ કે આ જે તંતુ છે એ રંગસૂત્રીય તંતુ છે જે તારા કેન્દ્ર અને રંગસૂત્રીને જોડે છે. આ જે ઉપરના તંતુઓ છે આ બધા સળંગ તંતુ જે તારા કેન્દ્ર અને દ્વિધ્રુવ અથવા તો ઉપર અને નીચેના ધ્રુવને જોડે છે. મુખ્યની ઘટનાઓ શું? તો કે સ્પષ્ટ રંગસૂત્રો દેખાવા લાગે. બીજું તો કે કાઇનેટિક કોર સાથે ત્રાક તંતુઓ જોડાય અને ત્રીજું જોડાયા પછી રંગસૂત્રો છે એ વચ્ચેની એક ભાજન તલ મધ્યાવસ્થા પટ્ટિકા આનું બીજું નામ વિષુવૃત્તિ તલ પણ ઘણી બુકની અંદર લખેલું હોય છે તેની ઉપર ગોઠવાય. તો આ ભાજનાવસ્થા છે. આની અંદરના મુખ્ય ધ્યાન આપવાની બાબતો શું? તો કે અહીંયા રંગસૂત્રો છે એ સ્પષ્ટ દેખાય છે, સ્પષ્ટપણે અહીંયા દેખાય છે. બીજું તેનો જયારે અભ્યાસ કરવો હોય ત્યારે આ અવસ્થાની અંદર જ તેનો અભ્યાસ છે એ થઈ શકે છે. ત્રીજું અહીંયા રંગસૂત્રો છે એ જે તલ ઉપર ગોઠવાય એને ભાજન તલ અથવા તો મધ્યાવસ્થા પટ્ટિકા છે કહીએ છીએ. અને મધ્યાવસ્થા પટ્ટિકાનું નિર્માણ થવું એ ભાજના અવસ્થાની મુખ્ય ઓળખ છે. આના પછી પશ્વ અવસ્થા ભાજનોત્તર અવસ્થા એ આપણે નેક્સ્ટ લાઈનમાં જોઈએ. ત્રીજી અવસ્થા ભાજનોત્તર અવસ્થા ની અંદર આવી. આ ભાજનોત્તર અવસ્થા છે એને પશ્વ અવસ્થા પણ કહેવામાં આવે છે. આ અવસ્થા છે એ સૌથી સમયમાં ટૂંકી અવસ્થા છે. કેમ કે આગળની બે અવસ્થાઓ અને પાછળની અવસ્થાઓ છે એ સમયની અંદર થોડી લાંબો સમય થાય. આ અત્યંત ટૂંકી અવસ્થા છે. આ અવસ્થાની શરૂઆતની અંદર જે મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર ગોઠવાયેલા જે રંગસૂત્રો હતા એનું સેન્ટ્રોમિયર છે એ તૂટે, વિભાજન થાય. સેન્ટ્રોમિયર તૂટે એટલે બે બે એકલ સૂત્રો છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરે. આ ખસવાની શરૂઆત કરે એટલે આ અવસ્થા ચાલુ થઈ છે એવું કહી શકાય. આ અવસ્થા દરમિયાન આ જે રંગસૂત્રિકાઓ છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે એટલે એનું સેન્ટ્રોમિયર છે આગળ અને એની બે હાથ છે એટલે એની જે બે ભુજાઓ છે પાછળની તરફ ખેંચન આપી. એટલે અહીંયા રંગસૂત્રોનો આકાર છે એ વી અથવા તા એલ જેવો દેખાય. અહીંયા સેન્ટ્રોમિયર છે આગળની તરફ એટલે કે ધ્રુવ તરફ ખેંચાતો જાય છે, પાછળ પાછળ એની બે ભુજાઓ છે એ ખસડાતી આવે છે અથવા તો પાછળની તરફ ગતિ. અવસ્થાની મુખ્ય વિશિષ્ટતાઓ ઘટનાઓ શું? કે સેન્ટ્રોમિયરનું વિભાજન થવું, રંગસૂત્રિકાઓ છે એનું અલગીકરણ થવું, રંગસૂત્રો છે એ અહીંયા વી કે એલ આકારમાં દેખાય છે. હકીકતમાં રંગસૂત્રિકાઓ છે થશે શું? તો કે આ જે પેલા તારા કેન્દ્રો છે એની ઉપરના ત્રાક તંતુઓ છે. કેમ કે તારા કેન્દ્ર બીજા કાટખૂણે ગોઠવે એની અંદરથી હવે આ જે રંગસૂત્રિકાઓ છે એ શું થશે? તો કે છૂટી પડવાની શરૂઆત થશે. એની અંદરના જે આ સેન્ટ્રોમિયર્સ છે એના વિભાજન થઈ ગયું છે, ટુકડા થઈ ગયા છે. આ ટુકડાઓની સાથે ઉપરથી ત્રાક તંતુઓ છે ઇમ્પ્લિક પ્રોટીનના છે હવે જોડાયેલા જ છે. એ શું કરશે? તો કે એ આને નીચેની તરફ અને ઉપરની તરફ ખેંચશે. એટલે થાય તો કે આ જે કોષો છે એની અંદરના
ની એટમોસ્ફિયર આજે આપણે જોઈ રહ્યા છીએ. આકાર જોઈએ તો આ વી જેવું કે એલ જેવો દેખાય. આકાર બધા કેવા છે કે આ ઊંધા વી જેવા, આ છતા વી જેવા. આકાર કેવો ઊંધા એલ જેવો. એટલે અહીંયા આ આકાર છે કે વી અથવા તો એલ જેવા આપણને દેખાય છે. કેમ કે સેન્ટ્રોમિયર છે એ પોતપોતાના ધ્રુવ તરફ ખસે છે. જુદું છે એ પણ આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જોઈએ.
કોષ કેન્દ્ર વિભાજન પછીનો તબક્કો અંતિમ તબક્કો છે કોષરસ વિભાજન છે કોષરસ વિભાજન છે એને સાયટોકાઇનેસિસ એ નામ પણ ઓળખાય છે એના ઉપરથી એનું નામ સી તબક્કો છે એવું પણ કહેવાય છે અહીંયા બે બાળકોષો છે એ કોષરસ વિભાજન પૂર્ણ થયા પછી અસ્તિત્વમાં આવે છે પ્રાણી કોષોની અંદર વાત કરીએ તો પ્રાણી કોષોની અંદર જે કોષરસ પટલ છે એમાંથી ઉપસંકોચન ખાસ છે એ બને છે એટલે કે ફોર એક્ઝામ્પલ આ કોઈ બે પ્રાણી કોષ છે બે નવા કોષ કેન્દ્ર બની ગયા તો હવે એનું જે પરિવર્તિત ભાગ છે એમાં જઈ આમ ખાચ મળે છે આ ખાચ છે એ ઊંડી ઊંડી ઉતરતી જાય એટલે કે હવે એ બે નવા બાળકોષો છે એનું નિર્માણ કરશે તો અહીંયા આ જે ખાચ છે એનું નામ છે ઉપસંકોચન ખાચ જે પરિઘ તરફ છે કેન્દ્ર તરફ આગળ વધતી જાય અને બે નવા બાળ સ્વતંત્ર કોષો છે એનું નિર્માણ કરે હવે વનસ્પતિ કોષ છે તો કોષ દિવાલ દ્વારા કોષ દિવાલ છે સખત છે બીજું નિર્જીવ છે તો કોષ દિવાલ છે એ ઉપસંકોચન ખાસ બનાવે નહીં તો વનસ્પતિ કોષની અંદર શું થશે તો કે વનસ્પતિ કોષ છે તેની અંદર તો કે જે આ કોષ છે એની અંદર બે કોષો બની ગયા સોરી બે કોષ કેન્દ્રો બની ગયા પછી વચ્ચેનો ભાગ છે ત્યાંથી એક કોષ પટ્ટી કહેવાતી એક રચના ચાલુ થાય આ કોષ પટ્ટી છે કે ઉપર અને નીચે એ શું કરશે તો કે આગળ વધતી જાય એટલે કે કેન્દ્રમાંથી પરિઘ તરફ આગળ વધતી જાય અને પાછળ જે કોષ દિવાલ છે એની તરફે જોડાય જાય અને બે નવા કોષો છે એ અસ્તિત્વમાં હવે આ જે પેલી કોષ પટ્ટી હતી એની ઉપર કેલ્શિયમ કેટેટ નું કંઈક આવરણ ચડે એટલે પછી હવે મધ્ય પટલ તરીકે ઓળખાય અને બે નવા બાળકોષો છે એ નિર્માણ કરે તો આ કોષરસ વિભાજન તો કોષરસ વિભાજનની અંદર ખાસ યાદ રાખજો પ્રાણી કોષો અને વનસ્પતિ કોષોની અંદર જુદા પ્રકારનું છે પ્રાણી કોષો છે કોષરસ પટલ ધરાવે કોષરસ પટલ છે એ કેવો છે તો કે સ્થિતિસ્થાપક છે એટલે કોષરસ પટલ છે એ આ ઉપસંકોચન ખાસ બનાવશે અને આ ખાસ છે એના દ્વારા એ શું કરશે તો કે ઉપર અને નીચેથી આવી રીતના આ દિશાની અંદર શું કરશે તો કે એકબીજા સાથે જોડાય અને એક સ્વતંત્ર બે કોષોનું નિર્માણ કરશે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ સ્થિતિસ્થાપક નથી એટલે થશે શું તો કે વચ્ચેથી એક મધ્ય પટ્ટી કોષ પટ્ટીનું નિર્માણ થશે આ કોષ પટ્ટી છે એ શું કરશે ઉપર અને નીચેની તરફ આગળ વધશે નિર્માણ પામતી થશે અને પાર્શ્વીય દિવાલો છે ઉપર અને નીચેની છે તેની તરફ શું કરશે તો કે જોડાણ કરી અને બે નવા કોષો છે એ શું કરશે તો કે અસ્તિત્વની અંદર લાવશે ઘણા બધા કોષોની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય પરંતુ કોષ રસનું જ્યારે પછી વિભાજન થતું નથી તો ત્યાં બહુકોષ કેન્દ્રીય અવસ્થાઓ છે એ નિર્માણ પામે છે મનુષ્યના સ્નાયુ કોષોની અંદર જોવા મળે છે ત્યાર પછી આપણે બીજ ભણ્યા ત્યારે જોયું કે ભાઈ નાળિયેરનો જે ભૃણકોષ છે પ્રવાહી જેના આપણે કાતા નાળિયેરનું પાણી કહીએ છે એ શું છે તો કે બહુકોષ કેન્દ્રીય ભૃણકોષ છે એમાં થ્રી એન એટલે કે ત્રણ રંગસૂત્રના સેટ ધરાવતા ઘણા બધા કોષ કેન્દ્રો છે એ આવેલા તો અહીંયા સંભાજન છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે સંભાજનના મહત્વ વિશે વાત કરી અને સંસૂત્રી